પડવાને લીધે પણ પૂરોના રસ થાય બરાબર. આપણે અહીંયા કોઈ એવા મોટા ડેમ નથી કે બરફ નથી ઓગળતો, છતાંય બે વર્ષ પહેલા અમરેલી જિલ્લાના 30-35 ગામડાની અંદર તબાહી મચી ગઈ એટલું પાણી આવ્યું. એનું કારણ એક જ કે ઓછા કલાકોની અંદર વધારે વરસાદ પડવાને કારણે જે પાણી આવ્યું એ ક્યાંય સમાણું નહીં, એ જે બધા ગામ છે એ ગામની અંદર પ્રસરી. તો એ પૂર હોનારતના સમયે આજે આપણે આપણા સો બચાવ માટે શું કરવું જોઈએ એવો કોઈને ખ્યાલ ખરો? કોઈ કહેશે આપણે શું કરવું જોઈએ પૂર હોનારતમાં, આપણે સો બચાવ માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા ભાગવાનું, આપણે ભાગવાનું તો છે જ, પણ ક્યારેક ભાગવાનો સમય ના રહી. આપણે રાતમાં ઊંઘતા હોય ને પાણી આવી જાય, કોઈ વાંધો નહીં સરસ. તો જયારે પણ આવી પૂર હોનારત થાય ત્યારે આપણે સૌ પ્રથમ સલામત સ્થળે ખસી જવા માટેનો પ્રયત્ન કરો, ઉંચાણવાળા ભાગમાં જતા રહેવાનો પ્રયત્ન કરો બરાબર છે. અને હવે એવું ના માનવું કે આપણે તો જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં રહીએ છીએ, અહીંયા કોઈ મોટો ડેમ નથી, અહીંયા કોઈ મોટી નદી નથી, એટલે આપણે તો પાણી આવવાનું જ નથી. અમરેલીમાં બે વર્ષ પહેલા એવું જ હતું, ત્યાં મોટો ડેમ નથી, મોટી નદી નથી, છતાંય ઓછા કલાકમાં વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો અને બીજી ભાષામાં આપણે દેશી ભાષામાં કહીએ તો સુકડા ધારે પડ્યો, સાંબેલા ધારે પડ્યો, એને કારણે પણ પૂર હોનારત થઈ શકે. તો પહેલો વસ્તુ આપણે ઉંચાણવાળા ભાગમાં સલામત સ્થળે ખસી જવાનો પ્રયત્ન કરવો. બીજી વસ્તુ, આજે ઘણી બધી વસ્તુ એવી છે જેની આપણને ખબર જ નથી કે જે આપણને પૂર હોનારતમાંથી બચાવી શકે. એની પહેલી હશે સિરીઝ પાણીની ખાલી બોટલ, થમ્સઅપની બોટલ, પાણીની બોટલ, બિસરેલીની બોટલ. ખ્યાલ છે કોઈને શું કામમાં આવે? આપણે થમ્સઅપ પીને બોટલ ડસ્ટબિનમાં ફેંકી દઈએ, કચરો સમજીને નાખી દઈએ. હવે આ છ બોટલ પૈસા બતાવી દઉં, આ પાણીની થમ્સઅપની બોટલ છે. આની જગ્યાએ તમે 1 લીટરની 2 લીટરની આપણે જે ફ્રીજમાં રાખીએ છીએ એ બોટલનો પણ ઉપયોગ કરી શકો, અને ઉપર નીચે બે બાજુથી આ રીતે ટાઈટ દોરીથી બાંધી દેવાય બરાબર. આ જે 6 બોટલો બાંધેલી છે આ 1 બોટલની વજન ઉપાડવાની ક્ષમતા 6 કિલોની છે. આમાં 6 બોટલ વહેંચી છે તો આપણે આપણા ઘરેથી પૂર હોનારત આવી